गुड मॉर्निंग बाळको, सेंट थॉमस स्कूल मऊआ धोरण 6 ना संस्कृत क्लास में आपनुं स्वागत छे। छेले आपणे नवमा पाठमां सूक्तिओ समझता हता, एमां चार आपणे समझी। आजे पांचमी सूक्तिथी आपणे शुरुआत करीए। सत्यमेव जयते, सत्य ज विजय पामे छे, सत्यनो ज हमेशा विजय थाय छे। अनुवाद में लखवानुं सत्य ज विजय पामे छे अथवा तो सत्यनो ज हमेशा विजय थाय छे। एना पछी समझूती लखवानी के प्रस्तुत सूक्तिमां सूक्तिने समझावानी अने लखवानुं के प्रस्तुत सूक्ति ए भारतनो मुद्रालेख छे। तेमा सत्य बोलवानी अने सत्यनु आचरण करवानी शिखामण आपवामां आवी छे। व्यवहारमां भौतिक लाभ के फायदो लेवा मनुष्य जो एकवार असत्यनो आश्रय ले पछी तेणे बीजा अनेक जूठाणा एटले के असत्यो बोलवा पड़े छे। पण जे मनुष्य हमेशा सत्य बोले छे अथवा सत्यनु ज आचरण करे छे तेने कदी आँच आवती नथी, तेने कोई दिवस तकलीफ पड़ती नथी। सत्य बोलनारे कशुं छुपावू पड़तू नथी के तेनी शक्ति वेड़फाती नथी। छेवटे तेनो एटले के सत्यनो ज विजय थाय छे। एटले ज कह्युं छे वदेत सत्यम वदेत सत्यम न वदेत चानृतम कदा। एटले के हमेशा सत्य ज बोलवू जोईए। जे सत्य बोलता नथी तेने नुकसान थाय छे। सत्य बोलवाथी क्यारे पण नुकसान थतुं नथी अने हमेशा सत्यनो ज विजय थाय छे। एना उदाहरण आपीने आपणे समझावीए कि गांधीजी, राजा हरिश्चंद्र वगैरेनुं जीवन अने आपणो भव्ય ભૂતકાળ એ પણ સાક્ષી પૂરે છે કે હંમેશા સત્યનો જ વિજય થાય છે। સત્યવક્તાનું હૃદય શુદ્ધ હોય છે તેથી તેનું આત્મબળ પણ મજબૂત હોય છે। સત્ય એ જ પરમેશ્વર છે। સત્ય મોટામાં મોટો સદાચાર છે। સત્ય ધર્મનું જીવન છે। સત્ય દેવનું રૂપ છે। બધું જ સત્યમાં રહેલું છે। સત્યમ પરહ સદાચારહ સત્યમ ધર્મસ્ય જીવનમ સત્યમ દેવસ્ય રૂપમ ચ સર્વમ સત્યે પ્રતિષ્ઠિતમ। એટલે કે સત્ય એ જ સદાચાર છે, સત્ય એ જ ધર્મ છે, જીવન છે। જીવનમાં સત્યનું આચરણ કરવું જોઈએ અને સત્ય જ દેવ સ્વરૂપ છે। બધી જ જગ્યાએ સત્યનો વિજય થાય છે અને સત્યની પ્રતિષ્ઠા થાય છે। એટલે કે હંમેશા સત્ય બોલવું જોઈએ, સત્યનું આચરણ કરવું જોઈએ। આમ વ્યક્તિએ હંમેશા સત્યનો આશ્રય લેવો જોઈએ। સત્યમેવ જયતે। આના પછીની છઠ્ઠી સૂક્તિ છે અહિંસા પરમો ધર્મ। અનુવાદમાં લખવાનું અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે, અહિંસાનું આચરણ કરવું જોઈએ। પછી સમજૂતીમાં સૂક્તિને સમજાવીને લખવાનું। પ્રસ્તુત સૂક્તિમાં અહિંસાનું મહત્ત્વ સમજાવ્યું છે। મનુષ્યના જીવનનો મોટામાં મોટો ધર્મ અહિંસા છે। જગતના બધા જ ધર્મો હિંસાનો ત્યાગ કરવાનો અને અહિંસાનો જીવનમાં સ્થાન આપવાનો ઉપદેશ આપે છે। મનુષ્ય અહિંસા દ્વારા જ પોતાના જીવનને સુખમય અને સમૃદ્ધ બનાવી શકશે। અહિંસા મોટામાં મોટો ધર્મ છે, તેમ અહિંસા મોટામાં મોટો સંયમ પણ છે। અહિંસા મોટામાં મોટું દાન છે, તેમ અહિંસા મોટામાં મોટું તપ છે। આથી અહિંસાને પોતાના જીવનમાં અપનાવવી જોઈએ। અહિંસા પરમો ધર્મ તથા અહિંસા પરો દમ, અહિંસા પરમમ દાનમ અહિંસા પરમમ તપ। એટલે કે આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે અહિંસા છે એ પરમ ધર્મ છે, અહિંસા એ મોટામાં મોટો સંયમ છે, અહિંસા મોટામાં મોટું
दान छे अने अहिंसा जीवनमां मोटामां मोटुं तप छे। भारत देश समग्र विश्वमां अहिंसानो संदेश आपे छे। गांधीजीए सत्य अने अहिंसा द्वारा ज भारतने आज़ादी अपावी हती। दरेक मनुष्य पोताना जीवनमां अहिंसानो स्वीकार करी अने जीवनने सुखमय बनाववुं जोईए। અહીંયા આપણે આ સુક્તિ છઠ્ઠી સમજાવી। હવે આના પછી નંબર 7મી સુક્તિ સમજતા જઈએ અને લખતા જઈએ। વિદ્યા વિનયેન શોભતે, વિદ્યા વિનય વડે શોભે છે, અથવા તો વિદ્યા વિનય દ્વારા જ શોભે છે। અનુવાદમાં લખવાનું, વિદ્યા વિનય વડે શોભે છે। સમજૂતીમાં સમજાતા જવાનું અને લખતા જવાનું કે પ્રસ્તુત સુક્તિમાં વિદ્યા અને વિનયની વાત કરી અથવા તો એનું મહત્ત્વ સમજાવ્યું છે। મનુષ્ય માટે વિદ્યાનું ખૂબ જ મહત્ત્વ છે। વિદ્યા માણસ પાસે રહેલી અથવા તો રહેલો કિંમતી ખજાનો છે, પણ વિદ્યા વિનય વડે જ શોભે છે। જો વ્યક્તિમાં વિદ્યા હોય અને વિનય ન હોય તો તેની વિદ્યાનું કશું જ મહત્ત્વ નથી। વિદ્યા વ્યક્તિને વિનય આપે છે અને વિનયથી માણસ યોગ્યતા પ્રાપ્ત કરે છે। યોગ્યતાથી તે ધન કમાય છે અને ધનથી તે ધર્મને સાધે છે, મેળવે છે, અને પછી તેને સુખ મળે જ છે। આમ વિદ્યા સાથે વિનય આવશ્યક એટલે કે જરૂરી છે। વિદ્યા દદાતી વિનયમ, વિનયાદ યાતિ પાત્રતામ, પાત્રત્વાદ ધનમાપનોતિ, ધનાદ ધર્મ તતઃ સુખમ। આપણે કીધું એમ કે વિદ્યા આપણને વિનય આપે છે, વિનયથી પાત્રતા મળે છે, યોગ્યતા મળે છે, યોગ્યતાથી ધન મળે છે, અને ધનથી ધર્મ મેળવી શકાય છે, ધર્મને સાધી શકાય છે, અને તેનાથી આપણને જીવનમાં સુખ મળે છે। હવે ઉદાહરણ દ્વારા આપણે સમજાવીએ કે રાવણની પાસે વિદ્યા હતી પણ વિનય ન હતો, માટે તેની રાક્ષસમાં ગણતરી થઈ છે। જ્યારે રામમાં વિદ્યા અને વિનય બંને હતા, માટે જ લોકો તેમને પૂજે છે। વિદ્યાર્થીએ પણ વિદ્યાની સાથે વિનય અને શિસ્ત, જે ખૂબ જરૂરી છે, તે કેળવવા જોઈએ, તો જ તે સાચો વિદ્યાર્થી બની શકે છે અને સફળતા મેળવી શકે છે। એટલા માટે જીવનમાં વિદ્યાની સાથોસાથ વિનય કેળવીને જ મનુષ્ય સફળતાના શિખરો મેળવી શકે છે, એટલે કે સફળતાના શિખરો સર કરી શકે છે। હવે 8મી સુક્તિ સમજી લઈએ। ઉત્સવ પ્રિયા ખલુ જનાહા, ઉત્સવ પ્રિયા એટલે કે ઉત્સવ પ્રિય, ખલુ એટલે ખરેખર, જનાહા એટલે માણસો છે। ખરેખર માણસો ઉત્સવ પ્રિય છે, માણસોને ઉત્સવ ઉજવવા ખૂબ ગમે છે। અનુવાદમાં લખવાનું, ખરેખર માણસો ઉત્સવ પ્રિય છે। સમજૂતીમાં સુક્તિને સમજાવીને લખતું જવાનું કે પ્રસ્તુત સુક્તિમાં ઉત્સવના મહત્ત્વ વિશે સમજાવ્યું છે। આ સુક્તિ સંસ્કૃત સાહિત્યના કવિ કાલિદાસનું આ સુપ્રસિદ્ધ વાક્ય છે કે દરેક મનુષ્યોને ઉત્સવો ગમે જ છે। ઉત્સવો મનુષ્યના જીવનમાં વિવિધતા લાવે છે, તે માણસોના જીવનમાં અવનવા રંગો પૂરે છે। મનુષ્યમાં ઉત્સવો આનંદ, ઉત્સાહ, શક્તિ, સ્ફૂર્તિ જગાવી માણસની માણસ તરીકેની ઓળખાણ કરાવે છે। એક ધારા અને યંત્રવત એટલે કે મશીનની જેમ જીવનથી કંટાળેલ મનુષ્યને ઉત્સવો નવીન તાજગી અર્પે છે, એટલે કે આપે છે। મનુષ્યને ઉત્સવો ધર્મ સાથે જોડવાનું, સંભાવ કેળવવાનું અને દરેક જાતિ ધર્મના લોકો સાથે જોડાયેલા રહેવાનું શીખવે છે। ઉત્સવો મનુષ્યને સંસ્કૃતિ, સભ્યતા અને સામાજિકતાના પાઠ શીખવે છે। ઉત્સવો આપણી સાંસ્કૃતિક પરંપરાના રક્ષકો છે અને આપણા વારસાની ધરોહર છે। ધાર્મિક ઉત્સવો આપણને ધર્મનું જ્ઞાન આપે છે, સામાજિક ઉત્સવો આપણી સામાજિક ભાવનાને જગાડે છે, જ્યારે રાષ્ટ્રીય ઉત્સવો આપણામાં
દેશપ્રેમ, રાષ્ટ્રભાવના ખીલવે છે. દરેક પ્રકારના ઉત્સવોનું ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. આમ જીવનને રંગમય, એટલે કે રંગીન, રંગમય, ઉત્સાહી બનાવવા માટે મનુષ્યોએ વિવિધ એટલે કે જુદા જુદા ઉત્સવોને પ્રેમથી ઉજવવા જોઈએ. અહીંયા આપણું 9મું લેસન પૂર્ણ થયું. હવે સ્વાધ્યાય સમજી લઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો. એટલે આપણે મોટેથી સરસ ઉચ્ચારણ કરીને બોલવાનું છે અને લખતું જવાનું છે. ઉદ્યમ સમહ સર્વત્ર સત્યમેવ વિનયેન અને ઉત્સવ પ્રિયા, આવી રીતે આ શબ્દો બોલી શકાય અને લખી શકાય. પ્રશ્ન બીજો છે, એકમમાં એટલે કે પાઠમાં આપેલ સૂક્તિઓનું લયબદ્ધ પઠન કરો. આ પાઠની સૂક્તિઓ છે એને આપણે બરાબર સારી રીતે ઉચ્ચારણ કરીને વાંચવાની છે. એ તમે ઘરેથી કરી શકો છો, કેમ કે અત્યારે આપણે શક્ય નથી, એટલે તમે ઘરેથી વાંચવાની પ્રેક્ટિસ કરજો. પ્રશ્ન 3 છે, આપેલી સૂક્તિઓમાંથી તમારા શિક્ષક જે 5 સૂક્તિઓ લખાવે તે સાંભળીને લખો. એ પણ અત્યારે થઈ શકે એમ નથી, એટલે તમારા મમ્મી બોલે એ સાંભળીને તમારે સૂક્તિ લખવાની છે, કોઈ પણ 5. આ તમારું હોમવર્ક છે. પ્રશ્ન 4માં છે, સત્યમેવ જયતે એ વિષય પર તમારા વર્ગમાં 2 જૂથમાં ચર્ચા કરો. એ પણ આપણે સ્કૂલ શરૂ નથી એટલે કરી શકશું નહીં, એટલે તમારા મમ્મીની સાથે તમે આ સૂક્તિ ઉપર તમારા વિચારો, જે કાંઈ વિચારો હોય એ પ્રગટ કરો, રજૂ કરો કે સત્યમેવ જયતે એ વિશે તમે શું વિચારો છો. એ મમ્મીની સાથે વાત કરતાં કરતાં તમારા વિચારો મમ્મીની સાથે શેર કરજો, મમ્મીને કહેજો. પ્રશ્ન 5માં છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એ આપણે જોઈ લઈએ. પહેલી ખાલી જગ્યા છે દેશ સત્પુરુષાહ ઇવ, કૌંસમાં છે વૃક્ષાહ કે કાકાહ, તો ખાલી જગ્યામાં આવશે વૃક્ષાહ. વૃક્ષાહ સત્પુરુષાહ ઇવ, વૃક્ષો સત્પુરુષો જેવા છે. બીજી ખાલી જગ્યા છે દેશ પરમો ધર્મ, કૌંસમાં છે હિંસા કે અહિંસા, તો એમાં આવશે અહિંસા. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમ ધર્મ છે. નંબર 3 છે દેશ એવ જયતે, કૌંસમાં છે સત્યમ કે અસત્યમ, તો એમાં આવશે સત્યમ. સત્યમ એવ જયતે, સત્યનો જ જય અથવા તો વિજય થાય છે. નંબર 4 છે વિદ્યા દેશ શોભતે, વિનયેન કે ધનેન, વિનયથી શોભે છે કે ધનથી શોભે છે, તો ખાલી જગ્યામાં આવશે વિનયેન. વિદ્યા વિનયેન શોભતે, વિદ્યા વિનયથી શોભે છે. નંબર 5 છે નાસ્તિ દેશ સમહ બંધુ, કૌંસમાં છે ઉદ્યમ કે ધન, તો એમાં આવશે ઉદ્યમ. મહેનત સમાન બીજો કોઈ ભાઈ નથી. નાસ્તિ ઉદ્યમ સમહ બંધુ, એટલે કે મહેનત સમાન તમારો બીજો કોઈ ભાઈ નથી. મહેનત કરવાથી જ સફળતા મળે છે. તો અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હોમવર્કમાં તમારે આ 5 સૂક્તિની વાત આપણે કરી પ્રશ્ન નંબર 3માં. એ આમ તો પ્રશ્ન 2, 3, 4 એ તમારે તમારા મમ્મીની સાથે વાત કરીને તમારા વિચારો રજૂ કરવાના છે, અને પ્રશ્ન નંબર 5 અને આજે આપણે જે કાંઈ સૂક્તિ સમજાય એ બધી તમને હું PDF દ્વારા મોકલું છું, એમાંથી જોઈ અને સારા અક્ષરે તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. આજે આપણે પ્રશ્ન સૂક્તિ નંબર 5થી શરૂઆત કરી, તો
તમને પીડીએફ દ્વારા મોકલું છું, એમાંથી જોઈ અને સારા અક્ષરે તમે તમારી ફેરબુકમાં લખી નાખજો. પાંચમી સુક્તિ, છઠ્ઠી સુક્તિ, સાતમી સુક્તિ, આઠમી સુક્તિ અને સ્વાધ્યાય, આ બધું જ તમને પીડીએફ દ્વારા મોકલું છું, એમાંથી જોઈ અને તમારી ફેરબુકમાં લખજો. બસ આજે આપણે અહીંયા સુધી રાખીશું. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આપણે રિવિઝન કરીશું. અસ્તુ, થેન્ક યુ.